નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં વિષય આસપાસ જેનું અઠવાડિક પરીક્ષા બે હજાર બાવીસનું પેપર સોલ્વ કરીશું જેમાં પ્રશ્ન નંબર એક છે પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો અને એમાં કાઉસમાં લખેલું છે કે કોઈ પણ પાંચ એટલે કે આપેલા પ્રશ્નોમાંથી તમને પસંદ આવેલા તમને આવડતા પાંચ પ્રશ્નો લખવાના છે જેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો તો આપણે પાઠમાં સમજેલા હતા કે આપત્તિના મુખ્યત્વે બે પ્રકાર છે કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ ત્યાર પછીનો બીજા નંબરનો પ્રશ્ન દુષ્કાળની પરિસ્થિતિ ક્યારે સર્જાઈ છે તેમાં જવાબ આવશે વરસાદ પડ્યો ન હોય અથવા તો નહીવત પડ્યો હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે અથવા તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે જ્યારે વરસાદ ન પડ્યો હોય સાવ ન પડ્યું હોય અથવા તો નહીં એટલે ઓછા પ્રમાણમાં પડ્યો હોય તે સ્થિતિમાં પાક એટલે કે કોઈ પણ પાક અને ઘાસચારો ઉગે નહીં તો આવી પરિસ્થિતિમાં દુકાળ સર્જાય છે ત્યાર પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન સામાન્ય રીતે એક હૃદયના ધબકારા કેટલા હોય છે એમાં જવાબ આવશે સામાન્ય રીતે એક હૃદયના ધબકારા બોતેરથી પંચોતેર હોય છે એટલે કે સેવન્ટી ટુથી સેવન્ટી ફાઈવ સુધીના ત્યાર પછીનો ચોથા નંબરનો પ્રશ્ન શ્વાસ એટલે શું એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નાક વાટે અંદર લેવામાં આવતી હવાને શ્વાસ કહેવામાં આવે છે નાક વાટે જે શ્વાસ નાક વાટે જે હવા આપણે અંદર લઈએ છીએ એ હવાને આપણે શ્વાસ કહીશું ત્યાર પછીનો પાંચમા નંબરનો પ્રશ્ન મેં સમજાવતી વખતે જ કહેલું હતું વિદ્યાર્થી મિત્રો કે આ ખૂબ જ આયામપી પ્રશ્ન છે ગાંધીજી સાના આગ્રહી હતા તો એમાં જવાબ આવશે ગાંધીજી એ સ્વચ્છતા અને સફાઈના આગ્રહી હતા ત્યાર પછીનો છઠ્ઠા નંબરનો પ્રશ્ન તમારી શાળામાં સાની સાની સફાઈ કરવામાં આવે છે તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મારી શાળામાં શાળાના મારી શાળામાં શાળાના રૂમની લોબીની અને મેદાનની સફાઈ કરવામાં આવે છે આમાંથી તમે કોઈ પણ પાંચ પ્રશ્નો તમને ગમતા અને તમને આવડતા લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે નીચે આપેલામાં સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બુક્સમાં લખો જેમાં પહેલા નંબરનો વિકલ્પ છે ધરતી ધ્રુજે મકાન ધરાશયી થઈ જાય અને જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે એમાં તમને વિકલ્પો આપેલા છે વાવાઝોડું બી ધરતીકંપ સી પૂર કે ડી આગ તો એમાં જવાબ આવશે બી એટલે કે ધરતીકંપ જ્યારે ધરતી ધ્રુજે એટલે કે જે જમીન હોય એ ધ્રુજવા માંડે મકાન ધરાશાયી થઈ જાય એટલે કે મકાન પડી જાય અને જાન માલને નુકસાન થાય એટલે વ્યક્તિઓની જાન અને વ્યક્તિઓના જે માલ હોય એને નુકસાન થાય એવી આપત્તિ એટલે કે કુદરતી કઈ આપત્તિ તો કે ધરતીકંપ ત્યાર પછીનો બીજા નંબરનો વિકલ્પ ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે તો એમાં ઓપ્શન આપેલા છે તમને વિદ્યાર્થી મિત્રો એ અનાવૃષ્ટિ બી એટલે કે વાવાઝોડું સી એટલે કે પૂર અને ડી એટલે ધરતીકંપ તો એમાં જવાબ આવશે સી પૂર જો વરસાદ વધુ આવે અને નદીઓમાં વધુ પાણી આવે એને કારણે શું થાય એ પાણી છે એ કિનારાની બહાર આવી જાય છે અને ગામમાં પણ પહોંચી જાય છે જેને કારણે પૂર જેવી આપત્તિ આવે છે ત્યાર પછીનો ત્રીજા નંબરનો વિકલ્પ આપણે નાક વાટે હવા જે બહાર કાઢીએ છીએ તેને શું કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને વિકલ્પો આપેલા છે એ ઉચ્છવાસ બી શ્વસન સી શ્વાસ કે ડી શ્વાસોશ્વાસ

સી કુલી કે ડી સફાઈ કામદાર તેમાં જવાબ આવશે સફાઈ કામદાર ડી જો ચોકીદાર હોય એ તો ઘરની કે કોઈપણ વસ્તુ હોય એની ચોકી કરે છે ડી એટલે કે મજૂર તો મજૂર હોય એ મજૂરી કામ કરતા હોય સી કુલી તો કુલી હોય એ રેલવે સ્ટેશનમાં કે અન્ય જગ્યાઓ પર વ્યક્તિઓના માલસામાન ઉપાડવાનું કામ કરતા હોય એટલે જવાબ આવશે ડી સફાઈ કામદાર ત્યાર પછીનો પાંચમા નંબરનો વિકલ્પ કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય એમાં ઓપ્શન છે એ કચરામાંથી દુર્ગંધ ફેલાય ફેલાય રોગચાળો સી કચરો સડી જાય કે કે ડી ડી આપેલા આપેલા તમામ તમામ તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એટલે જો કચરો છે એ થોડાક દિવસો સુધી અથવા તો એક અઠવાડિયા સુધી એકની એક જ જગ્યાએ પડ્યો રહે તો આમાં આપેલું તમામ વસ્તુ થઈ શકે એટલે કે કચરામાંથી દુર્ગંધ પણ આવે રોગચાળો પણ ફેલાય અને કચરો સડી પણ જાય આથી વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે એટલે કે ડી આપેલા તમામ ત્યાર પછીનો એટલે કે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેમાં કાઉન્સમાં લખેલું છે કોઈ પણ ત્રણ એટલે તમને આવડતી અને તમને ગમતી કોઈ પણ ત્રણ ખાલી જગ્યા તમારે પૂરવાની છે જેમાં પહેલાં નંબરની ખાલી જગ્યા ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે તો ફાયર સ્ટેશન ફાયર એટલે આગ તો આપણે જવાબ શું આવશે આમાં આગ આગની ઘટના બને એટલે કે જ્યારે કંઈ પણ કંઈ પણ જગ્યામાં આગ લાગે ત્યારે આપણે ફાયર સ્ટેશનમાં જાણ કરવાની હોય છે ત્યાર પછીનો બીજા નંબરની ખાલી જગ્યા જંગલમાં ભૂખ લાગતા ખાલી જગ્યા બાફીને ખાધા તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બટાટા આપણે પાઠમાં ભણેલું હતું કે કઠિયારા છે એ જંગલમાં જયારે લાકડા કાપવા ગયા હતા ત્યારે તેને ભૂખ લાગે છે ત્યારે તે શું બાફીને ખાય છે તો એમાં જવાબ આવશે બટાટા ત્યાર પછીની આપણી ત્રીજા નંબરની ખાલી જગ્યા મદારી ખાલી જગ્યા નામનું વાદ્ય મોંથી હવા ફૂંકીને વગાડે છે તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મોરલી એટલે કે મોરલી નામનું જે વાદ્ય છે એ મોંથી હવા ફૂંકી અને મદારી વગાડતો હોય છે ત્યાર પછીની પાંચમા નંબર ચોથા નંબરની ખાલી જગ્યા કચરો હંમેશા ખાલી જગ્યામાં જ નાખવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હરેક વિદ્યાર્થીને ખબર છે કે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ એટલાનો જવાબ આવશે કચરા પેટી ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ બ નીચે આપેલું જોડકું જોડો જેમાં પહેલા નંબરનું છે કુંભાર તો કુંભાર શું કરે તો કે માટલા ઘડે ત્યાર પછીનું એટલે કે બીજું તો બીજું શું છે વિદ્યાર્થી મિત્રો પશુપાલક તો પશુપાલક હોય એ શું કરે તો કે ગાય ભેંસને રાખે પશુપાલક એટલે કે પશુઓને રાખનાર પશુઓને પાળનાર ત્યાર પછીનું ત્રીજા નંબરનું કંદોઈ તો કંદોઈ શું કરે તો કે કંદોઈ મીઠાઈ બનાવે ત્યાર પછીનું ચોથા નંબરનું એટલે કે ધોબી ધોબી શું કરે તો કે કપડાને ઈસ્ત્રી કરે અને કપડાં ધોવે અહીંયા આપણને ઓપ્શન છે કપડાને ઇસ્ત્રી કરે એટલે આપણે અહીંયા જવાબ લખશું કપડાને ઈસ્ત્રી કરે ત્યાર પછીનું પ્રશ્ન ચાર નીચેના વાક્યો સામે રાઈટ કે રોંગની નિશાની કરો જેમાં પણ તમને વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપેલા છે કાઉન્સમાં લખેલું છે કે કોઈપણ પણ ત્રણ એટલે તમને સબ ઇઝી પડી જશે આમાંથી તમને આવડતા કોઈપણ ત્રણ જ વાક્યની સામે તમારે રાઈટ અથવા તો રોંગ કરવાનું છે જેમાં પહેલાં નંબરનું છે વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલાવવી જોઈએ જેમાં જવાબ આવશે ખોટું વીજળીથી જે આગ લાગેલી હોય એને કોઈથી આપણે પાણીથી ઓલાવવી જોઈએ નહીં અને અહીંયા તમને કીધેલું છે કે પાણીથી ઓલવવી જોઈએ એટલે આવશે જવાબ ખોટું ત્યાર પછીનું એટલે કે બીજા નંબરનું વાક્ય મારતા નીકળતી હવામાં વરાળ હોય છે તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સાચું ત્યાર પછીનું ત્રીજા નંબરનું વાક્ય કઠિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા તેના તેના પર જોરથી ફૂંક મારતો હતો જવાબ સાચું આપણે પાઠમાં ભણી ગયા કે કઠિયારાને જ્યારે ખૂબ જ ઠંડી લાગતી હતી ત્યારે તે તેના હાથને ગરમ કરવા માટે તેમાં જોરથી ફૂંકો મારતો હતો ત્યાર પછીનું ચોથા નંબરનું વાક્ય ગાંધી આશ્રમમાં આવતા તમામ મહેમાનોએ પણ પોતાના કામ જાતે જ કરવા પડતા હતા એમાં જવાબ આવશે સાચો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ સમજતા હતા ત્યારે સમજેલું હતું કે ગાંધીજીનું આશ્રમ સાબરમતી આશ્રમ જે અમદાવાદમાં આવેલું છે ત્યાં કોઈ પણ મહેમાન આવતા તો તેણે પોતાના બધા કામ પોતાની જાતે જ કરવા પડતા હતા ત્યાર પછીનું પ્રશ્ન ચાર બ નીચે આપેલામાં દરેકના બે બે નામ લખો એમાં પણ તમને ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ત્રણ એમાં પહેલા નંબરનું આપણે જોઈએ મોથી ફૂંક મારતા મારવાથી વાગતા સાધનો આપણા મોઢાથી આપણે ફૂંક મારીએ અને જે સાધનો વાગે એવા સાધનો કયા કયા છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વાસડી મોરલી અને પાવો આમાંથી તમને જે બે યાદ રહે એ તમારે બે યાદ રાખવાના છે ત્યાર પછીનું બીજા નંબરનું તાર વાગતા સાધનો ગીટાર અને સિતાર મેં તમને ત્રણ ત્રણ લખીને આપેલા છે વિદ્યાર્થી મિત્રો કે જેથી તમને પસંદ આવતા અને તમને યાદ રહેતા તમે કોઈ પણ બે લખી શકો ત્યાર પછીનું ત્રીજા નંબરનું એટલે કે કુદરતી આપત્તિઓ તો કુદરતી આપત્તિઓ બધા વિદ્યાર્થીઓને ખબર છે કે કુદરત દ્વારા જે આપત્તિ આવે એની કુદરતી આપત્તિ કહેવાય આપત્તિઓના પ્રકારમાં આપણે સમજી ગયા કે આપત્તિઓના મુખ્યત્વે બે પ્રકાર છે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ તો કુદરતી આપત્તિ એટલે કુદરત તરફથી આવતી આપત્તિ વાવાઝોડું ધરતીકંપ અને જ્વાળામુખી જેવી અનેક કુદરતી આપત્તો છે ત્યાર પછીનું ચોથા નંબરનું માનવ સર્જિત આપત્તિ માનવ સર્જિત આપત્તિ એટલે માનવો દ્વારા સર્જિત માનવ માનવ એટલે કે વ્યક્તિઓ આપણે બધા આપણા આપણા બધાને લીધે જે આપત્તિઓ સર્જાય છે એને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે જેમાં આપણે લખેલું છે યુદ્ધ રોગચાળો અને ધક્કામુકી ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમાં આપણે જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તમે તેને કેવી રીતે ઠંડો કરો છો તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ ખોરાક ખૂબ જ ગરમ હોય ત્યારે હું તેને મોં વડે ફૂંક મારીને અથવા તો તેને થોડા સમય રહેવા દઈને કે પંખા નીચે રાખીને ઠંડુ કરું શું જો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે આપણે ગરમ ખોરાક હોય એ તરત તરત જ ખાતા નથી પરંતુ એ ખોરાકનું શું કરીએ છીએ કાં તો તેને થોડીક વાર રહેવા દઈએ કાં તો પંખો ચાલુ કરીને નીચે રાખી દઈએ અથવા તો આપણા મોઢા વડે આપણે ફૂંક મારી અને એ ખોરાકને થોડોક ઠંડો કરીએ છીએ ત્યારબાદ જ આપણે એને ખાઈએ છીએ જો એમાં તમને ઉદાહરણ પણ આપેલું છે ગયા અઠવાડિયે મારા મમ્મીએ દાળ ભાત બનાવ્યા હતા મેં ગરમ ગરમ દાળ પીધી જેને લીધે હું દાજી ગયો આથી ગરમ ખોરાક ખાવો જોઈએ નહીં પરંતુ ઉપર જણાવેલી રીત મુજબ ઠંડો કરીને જ ગરમ ખોરાક ખાવો જોઈએ ત્યાર પછીનું એટલે કે બીજા નંબરનો પ્રશ્ન પૂર આવે ત્યારે શું કરવું જોઈએ તેમાં તમને જવાબ આપેલો છે પૂર આવે ત્યારે નીચેની સાવધાની રાખવી જોઈએ જેમાં પહેલા નંબરનું ઊંચાઈ ધરાવતા મજબૂત સ્થળ પર લેવો જોઈએ એટલે કે પૂર પૂર એટલે કે વધુ પાણી જ્યારે નદીમાં ખૂબ જ વધારે પાણી આવી જાય અને એ કિનારાથી પણ વધુ થઈ જાય એટલે શું થાય તો કે ગામમાં પાણી પહોંચી જાય તો એવી પરિસ્થિતિને આપણે પૂર કહીશું તો એવું પૂર આવે ત્યારે આપણે શું કરવું જોઈએ ઊંચાઈ ધરાવતું કોઈ પણ મજબૂત સ્થળ હોય ત્યાં આપણે રહેવા વયું જવું જોઈએ એનો આશરો લેવો જોઈએ ત્યાર પછીનું બીજા નંબરનું વાક્ય નદી કિનારાથી દૂર રહેવું જોઈએ જો નદીમાં પૂર આવેલું હોય એટલે કે નદીમાં જે પાણી હોય એ ખૂબ જ વધી ગયું હોય કે જે કિનારાથી પણ વધારે બહાર આવી ગયું હોય આથી નદી કિનારાથી દૂર રહેવું જોઈએ ત્યાર પછીનો ત્રીજા નંબરનો પોઈન્ટ ઘરનો વીજ પ્રવાહ બંધ કરી દેવો જોઈએ ત્યાર પછીનું ચોથા નંબરનું અજાણ્યા પાણીમાં ન જવું જોઈએ તમારી આસપાસ કંઈ નદી કે હોય ત્યાં જવું જોઈએ નહીં એટલે આમાં લખેલું છે અજાણ્યા પાણીમાં ન જવું જોઈએ ત્યાર પછીનો પાંચમા નંબરનો પોઈન્ટ ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાએ સાવધાની રાખવી જોઈએ ગટર હોય એ આપણી આસપાસની ગટર ખુલ્લી ન હોય એ પણ જોવું જોઈએ અને ખુલ્લી હોય તો ત્યાં આપણે ધ્યાન રાખવું જોઈએ ખાડાવાળી જગ્યા હોય ત્યાં ન જવું જોઈએ ત્યાર પછીના છઠ્ઠા નંબરનો પોઈન્ટ ટોર્ચ જાડું દોરડું વગેરે પ્રાથમિક સારવારના સાધનો હાથ વગા રાખવા જોઈએ એટલે કે ટોર્ચ આપણે અંધારું થઈ જાય તો દેખાય નહીં એના માટે આપણે ટોર્ચ રાખવાની સાથે કે જેથી આપણે ટોર્ચ નહીં ટોર્ચના પ્રકાશથી થોડું અજવાળું પડે અને આપણે જોઈ શકીએ જાડું દોરડું જેવા અનેક પ્રાથમિક સારવારના સાધનો આપણે હાથ વગા રાખવા જોઈએ નમસ્ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને આ પેપર સોલ્યુશન સમજાઈ ગયું હશે